नमस्कार, आप सबનું સ્વાગત છે રીયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગ કૌભાંડ, આમ આદમી પાર્ટીએ લગાવ્યા આક્ષેપ. ભાગાતડા વિસ્તારમાંથી દેશ વિરોધી કૃત્યની શંકાના આધારે એક વ્યક્તિની એટીએસએ કરી અટકાયત. અશાંતારા હેઠળની મિલકતની નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર અને વકીલ વચ્ચે તૂતુમેમે. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાંથી છેતરપિંડી કરી વર્ષોથી નાસ્તા ફરતા કુલ 7 આરોપીઓ ઝડપાયા. પુણામાં છાત્રની જાતે સતામણી કરનારો આચાર્ય નિશાંત મોડી રાતે ઝડપાયો. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આઝાદીના 75મા વર્ષે 75 સેન્ટર પર જ્ઞાનવર્ધક કસોટીનું આયોજન. સમાચારો વિગતે જોઈએ. મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. સમિતિએ શહેરની 100 શાળામાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને સ્ટોરી ટેલિંગ કરવા માટે એજન્સીને કામ આપી દરેક શાળામાં 1886 રૂપિયામાં એક એક વાર વાર્તા કરાવડાવી હતી. જો કે જેને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીએ સ્કૂલમાં જઈ વાર્તા કરવાના બદલે કાગળ પર જ વાર્તા કરી દીધી હતી. હવે આ મુદ્દે આમ આદમી પાર્ટી શાસકોને ઘેરવાના મૂળમાં છે. આપના રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે 20મી જૂને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે બાળકોને કોઈ ત્રીજી પાર્ટી એજન્સી દ્વારા સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કરાવડાવી જોઈએ. 20મી જૂને સ્ટોરી ટેલિંગના કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી અને એક કંપનીએ 20મી જૂને જ સ્ટોરી ટેલિંગની જાહેરાત માટે પોતાની અરજી મૂકી દીધી. જાણે તે કંપની પાસેથી પહેલેથી જ અરજી માટેનો લેટર બનેલો તૈયાર જ હતો. ત્યારબાદ બીજી બે કંપનીઓએ પણ 21મી જૂને સ્ટોરી ટેલિંગ માટે અરજી મૂકી દીધી. બીજા દિવસે સાંજ સુધી સ્ટોરી ટેલિંગ માટે 3 કંપનીની અરજીઓ આવી ગઈ હતી. જે 3 અરજીઓ મુકાઈ છે તેમાંથી એક કંપની છે અને 2 વ્યક્તિગત લોકોએ અરજી આપી છે. કંપનીનું નામ છે નિયા ક્રિએશન્સ અને 2 વ્યક્તિગત લોકોના નામ છે નૂપુર ગજેરા અને છેલના શાહ. આ માહિતી પરથી આમ આદમી પાર્ટીએ 3 વ્યક્તિઓના સરનામાની તપાસ કરતા સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ ધરાવતી ન હોવાનું બહાર આવ્યું હતું. જેને કામ આપવામાં આવ્યું છે એ નિયા ક્રિએશન્સ કંપની દ્વારા શાળામાં વાર્તા કરવામાં આવી કે નહીં તે બાબતે તપાસ કરવા વાર્તા થઈ જ ન હોવાનું ખુલ્યું હતું. હવે આ મામલે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂળમાં છે. 20મી જૂનથી 23મી જુલાઈ સુધીમાં 100 સ્કૂલોમાં 1886 રૂપિયાના ભાવે વાર્તા થયાનું પેમેન્ટ ન ચૂકવવામાં આવે અને સમિતિ અધ્યક્ષ રાજીનામું આપે તેવી માંગ આપ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને એનઆઈએ દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરી કામગીરી કરતી હોય છે. આજે સવારે સુરતના ભાગાતડાવ વિસ્તારમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. ભાગાતડાવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેને લઈ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ભાગાતડા વિસ્તારની અંદર રહેતા એકની અટક કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. શકમાન દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત મળી રહી છે. તેની પાસેથી કેટલાક એવા દસ્તાવેજ પણ મળી શકે છે જેનાથી તેઓ દેશ વિરોધી કૃત્ય માટેના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી, પરંતુ એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા શકમંદે ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે. વહેલી સવારે એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા શકમંદ દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બને અને પારદર્શકતા રહે તે માટે પરિપત્ર જારી કરી કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। જો કે આ પરિપત્રના કારણે ખાસ કરીને કોર્ટ વિસ્તારની મિલકત બાબતે સબ રજિસ્ટ્રાર અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું। હાલમાં જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં નાનપુરા સબ રજિસ્ટ્રાર પ્રિયાંક ઝાપડિયા અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોઈ શકાય છે। સબ રજિસ્ટ્રારે નવા પરિપત્ર અનુસાર ખાસ કરીને અશાંત ધારા વિસ્તારમાં આવેલી મિલકતના દસ્તાવેજમાં મિલકતનો પ્લાન અને રજા ચિઠ્ઠી મૂકવાની માંગણી કરી હતી, જેના કારણે વકીલ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થઈ હતી। વકીલોની માંગણી હતી કે કોર્ટ વિસ્તારમાં જૂની મિલકતો આવેલી છે, આ મિલકતોમાંથી મોટાભાગે મિલકતોના પ્લાન નથી હોતા, વળી નવા નિયમ બતાવીને પ્લાનનું સ્પેસિફિકેશન પણ મંગાવવામાં આવે છે, જો મળવું મુશ્કેલ બને છે। આ મુદ્દે વકીલો અને સબ રજિસ્ટ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જો કે બાદમાં જૂની પદ્ધતિથી દસ્તાવેજ કરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। સુરત શહેર ભારત દેશનું એક આર્થિક મહાનગર છે, તેમાં ટેક્સટાઇલ હબ છે। આ ટેક્સટાઇલ માર્કેટમાં ઘણી વખત તક સાધુ વેપારની પ્રણાલીનો લાભ લઈ વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતા હોય છે। સુરત શહેરમાં વેપારીઓ ભયમુક્ત થઈ વેપાર ધંધો કરી શકે તે હેતુસર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત શહેરનાઓને સંવેદનશીલતા દાખવી અંગત રસ લઈ ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર લેભાગુ લોકો છેતરપિંડી વિશ્વાસઘાતના ગુના આચરી બહારના રાજ્યોમાં ભાગી જતા હોય છે। આવા લોકોને પકડી ન્યાય સુધી પહોંચાડવાના હેતુથી સુરત શહેર પોલીસની એક એસઆઈટી બનાવી કાર્યવાહી હાથ ધરેલ હતી। આમ સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાઓની તપાસ માટે બનાવવામાં આવેલ ઇકો સેલના મદદનીશ પોલીસ કમિશનર વિરજીતસિંહ પરમારને એસઆઈટીની ટીમની સુકાન અધિક પોલીસ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંઘલ તેમજ ક્રાઇમ બ્રાન્ચના રૂપલ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ સોંપીને પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી। ત્યારે સુરત માર્કેટમાં માત્ર બનાવેલા એસઆઈટીના ઇકોસેલના પોલીસ ઇન્સ્પેક્ટર એવાય બ્લોચ ઝેડેન ઘાસુરા તથા સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચોધરી તથા પૂણાના પોલીસ ઇન્સ્પેક્ટર આરપી સોલંકીને સભ્ય તરીકે ટીમમાં રાખી સચોટ આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ ટેક્સટાઇલ માર્કેટને લગતા છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાઓમાં ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને માહિતી એકત્ર કરવામાં આવી હતી અને આરોપીઓને ટાર્ગેટ કરી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સથી શોધવા માટે તપાસ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવી દિલ્હી, રાજસ્થાન, તેલંગણા, મહારાષ્ટ્ર રાજ્યોમાં મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી। આ ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી ઘણા લાંબા સમયથી ટેક્સટાઇલ માર્કેટના ગુનાઓમાં નાસતા ફરતા ગુનાના 7 આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં સફળતા મેળવેલ છે। પોલીસે કિશન તેલપુરિયા, નિખિલ જૈન, જીતેન્દ્ર જૈન, રાજેશ નાગર, વરુણ નાગર સહિતનાઓની ધરપકડ કરી છે। સુરત શહેર માર્કેટના ખાસ કરીને એક એમઓ અપનાવીને માર્કેટની અંદર દુકાન અથવા તો ઓફિસ શરૂ કરીને બેસતા હોય છે અને ત્યારબાદ અલગ અલગ વેપારીઓને વિશ્વાસમાં લઈ થોડો વ્યવહાર રોકડેથી કરી ત્યારબાદ વેપારીઓ વિશ્વાસમાં બેસાડીને કરોડો રૂપિયાનો માલ ઉધારમાં લીધા બાદ આલીભાગુ તત્વોને ઉઠામણું કરીને ફરાર થઈ જતા હોય છે। એમાંથી વર્ષોથી માર્કેટની અંદર કેટલાક દલાલો મારફતે ચીટિંગને અંજામ આપતા હોય છે અને ફરી વર્ષો બાદ માર્કેટમાં આવી વેપાર કરતા નજરે પડતા હોય છે। પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી કરવાના મામલે પુણા પોલીસે પ્રિન્સિપાલને શનિવારે મોડી રાતે પકડી પાડ્યો છે। પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો, આ અંગેની બાતમી પુણા પોલીસને મળી હતી, જેના આધારે વોચ ગોઠવી ઘર પાસેથી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે। પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ 2018માં જાતીય સતામણી કરી હતી। શાળાનો આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેવિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો, પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો ફોન શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો। પ્રિન્સિપાલની સાથે 5-7 વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાવતા હતા, વિદ્યાર્થીના કપડાં પણ સંતાડી દેવાયા હતા। અગાઉ આરોપી સામે ગુનો દાખલ થયો અને તેના 2 દિવસ પહેલા તે ઘરેથી ભાગી ગયો હતો। આરોપી નિશાંત વ્યાસ સુમુલ ડેરી રોડ પર આવેલા નીલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ ટીચર છે। પોલીસે જે રૂમમાં બનાવ બન્યો તેની પણ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા।
सरदार पटेल एजुकेशन ट्रस्ट सूरत द्वारा आजादीना 75મા વર્ષે 75 સેન્ટર ઉપર જ્ઞાનવર્ધક સોસાયટી 2022નું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પરીક્ષા આપી હતી। સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત એવા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી જ્ઞાનવર્ધક કસોટી સહિતના વિવિધ આયોજનો કરતું આવ્યું છે, જ્યારે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈ ખાસ કરીને 75 સેન્ટર ઉપર આ જ્ઞાનવર્ધક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરની 300 જેટલી શાળાઓમાં 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ હોય આ જુદા જુદા 75 જેટલા સેન્ટર પર પરીક્ષા આપી હતી, જેમાં સામાન્ય જ્ઞાન, ગણિત, અંગ્રેજી સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, ત્યારે પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત જનરલ નોલેજની એક્ઝામનું જે આયોજન કર્યું છે એ બદલ સમગ્ર ટીમને, ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન। કારણ કે બાળકોને ખાલી પુસ્તકીય જ્ઞાન સિવાય એમને બાહ્ય જ્ઞાનની પણ, લાઈફમાં કદાચ સારા ઉદ્યોગપતિ બનવું હોય કે સારા અધિકારી બનવું હોય તો જેટલું પુસ્તકનું જ્ઞાન છે એનાથી વધારે બાહ્ય નોલેજ એટલે કે જનરલ નોલેજ હોવું જરૂરી છે, અને એનું કામ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટે કર્યું છે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। આજે 40,000 વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં બેઠા છે, દરેકે દરેક વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવું છું કે આપ ખૂબ સારી રીતે એક્ઝામ આપો અને ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થઈને ટોપ 10માં આવો એવી શુભેચ્છા। મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ। આજે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા એક જ્ઞાનવર્ધક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મોર દેન 40,000 કરતાં પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપવાના છે, અને આ એક્ઝામના કારણે જે ગુજરાત સિવાયના જે બીજા રાજ્યોના ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અધિકારીઓ બને છે એની જેમ જ ગુજરાત પણ આવા સારા સારા અધિકારીઓ આપે અને સારા સારા અધિકારીઓ આપી અને સમાજ માટેનું સારું કાર્ય થાય એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે। તો રોટરી ક્લબ ઓફ સુરતના દરેક મિત્રોએ જેણે આમાં સહયોગ આપ્યો છે એને પણ ખૂબ ખૂબ આભાર આપું માનું છું, અને સરદાર પટેલ એજ્યુકેશને જે આ બીડું ઝડપ્યું છે અને સાથે રોટરી ક્લબ ઓફ સુરત પણ જોડાણી છે, તો આ બંને સંસ્થાઓ થઈ અને સમાજમાં સારા માનવીઓ આપે એ માટેના ભગીરથ પ્રયાસ માટે દરેકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સુરત મહાનગરપાલિકામાં નવી જગ્યાઓ બહાર પાડવાની હોય છે ને લઈને અગાઉ ત્રીજી શ્રેણી ક્લાર્કની તૈયાર થયેલી પ્રતીક્ષા યાદી કે જેને દફતરે કરવામાં આવી હતી તે યાદીના ઉમેદવારોને ન્યાય મળે તે હેતુથી શનિવારે વેટિંગ ક્લાર્ક સંઘર્ષ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી આ ઉમેદવારોની પ્રથમ નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ બહાર પડાયેલી ત્રીજી શ્રેણી ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં અંતે વેટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં 335 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે, જે વેઇટિંગ લિસ્ટને સમયાંતરે પાલિકા દ્વારા દફતરે કરાયું હતું, જ્યારે હાલમાં સુરત મહાનગરપાલિકામાં જરૂરિયાત મુજબ વિવિધ નવી જગ્યાઓ બહાર પાડવાની હોય ત્યારે આ પ્રતીક્ષા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને પ્રથમ મોકો મળે અને તેમની પ્રથમ ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વેઇટિંગ ક્લાર્ક સંઘર્ષ સમિતિ દ્વારા પાલિકા કમિશનરને આવેદનપત્ર અપાયું હતું અને રજૂઆત કરાઈ હતી। પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પટેલ, માનનીય સર પરેશભાઈ પટેલ અને એક આદરણીય કમિશનર સાહેબ શ્રી અને હેમાલીબેન બોગાવાલા માનનીય મેયર શ્રી, એમને અમે રજૂઆત કરવા આવેલા છે કે 2016થી લઈને 18 સુધી વેઇટિંગ લિસ્ટ આપની પાસે હજારમાં અવેલેબલ જ છે અને ક્વોલિફાઇડ કેન્ડિડેટ છે તમારી પાસે, તો તમે જે નવી ભરતી કરો છો એ ભરતીને ધ્યાનમાં રાખીને જે જૂના જે છે એ લોકોને પ્રથમ પ્રાથમિકતાના ધોરણે પહેલાં એ લોકોને નિમણૂક કરવામાં આવે, પછી જે બચતી જે જગ્યાઓ છે પછી એના આધારે ભરતી જાહેરાત કરવામાં આવે। 2016થી લઈને ડિસેમ્બર 2018 સુધીની એ વેઇટિંગ લિસ્ટ છે, અને 2 વર્ષની અંદર એ લોકોએ કીધેલું જ હતું કે આવનારા 2 વર્ષમાં જેટલી ખાલી જગ્યાઓ થવાની છે એને ધ્યાનમાં લઈને જ એ વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવી છે, પણ પરંતુ કંઈક સંજોગોના કારણે 550 જણા ને લીધેલા હતા અને 335 બાકી રહી ગયા હતા। હવે એ 335ની સામે અમારી એટલી જ રજૂઆત હતી કે 335ને પહેલાં સમાવી લે અને બીજી નવી જે 3567ની જે દરખાસ્ત મૂકી છે કમિશનર સાહેબે એની સામે એ 3567ને સમાવવામાં આવે અને પછી બસતી જે જગ્યાઓ છે તે જગ્યાઓનું જાહેરાત કરવામાં આવે।
અડાચણ રાંદેર ગોરાટ રોડ ખાતે આવેલી મુઝદીદ અલ્ફેસાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થીની ખદીજા સોપારી વાલી ધોરણ 2B માં અભ્યાસ કરે છે. 29 જુલાઈ શુક્રવારના દિવસે બનેલી ઘટના મુજબ સવારે 7 વર્ષીય દીકરી તેના નિત્યક્રમ મુજબ સ્કૂલ રિક્ષામાં બેસી સ્કૂલે પહોંચી હતી. કોઈ કારણસર તેનું લંચ બોક્સ રિક્ષામાં જ રહી ગયું હતું. વિદ્યાર્થીની સ્કૂલમાં જતી રહ્યા પછી રિક્ષા ચાલકનું લંચ બોક્સ પર રહી ગયાનું ધ્યાને આવ્યું. તેને તરત આ બાબતે મારું ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થિનીના વાલી લંચ બોક્સ લઈને તરત જ સ્કૂલે પહોંચી દરવાજા પર હાજર સિક્યુરિટીને આ લંચ બોક્સ વિદ્યાર્થિનીને આપવા જણાવ્યું હતું. તેણે તરત વાલીને ના પાડી આ મામલે સ્કૂલ કેમ્પસમાં રિસેપ્શન પર રિસેપ્શનિસ્ટને મળવા જણાવ્યું હતું. વાલી ત્યાં જઈને વિદ્યાર્થિનીને આ લંચ બોક્સ પહોંચાડવા રિક્વેસ્ટ કરી હતી. રિસેપ્શનિસ્ટે પણ ઉદ્ધતાઈથી વર્તન કરી લંચ બોક્સ વિદ્યાર્થિનીને આપવા ઘસીને ના પાડી હતી. જે બાદ વાલીએ સ્કૂલ કેમ્પસમાંથી ટ્રસ્ટી તારકભાઈ દાદાને ફોન કરીને આ મામલે ઘટતું કરવા અપીલ કરી હતી. તેમણે વાલીને તેઓ પોતે કંઈ પણ કરી શકે નહીં અને તેઓ મિટિંગમાં હોવાનું જણાવી ફોન કટ કરી દીધો હતો. વિદ્યાર્થીની દીકરી ભૂખી ન રહે તે માટે વધુ એક પ્રયાસ કરી વાલી પ્રિન્સિપાલ પાસે ગયા હતા. તેમણે પણ ઉડાવ જવાબ આપતા કહ્યું કે આ તો સ્કૂલનો નિયમ છે કે સ્ટુડન્ટ્સને તેના પેરેન્ટ્સ સ્કૂલ સમય દરમિયાન લંચ આપવા આપી શકે નહીં. તેમજ ઘણી આનાકાની કર્યા બાદ પણ પથ્થરદિલ સ્કૂલ મેનેજમેન્ટે વાલીએ પોતાની બાળકીને નિયમનો આડમાં ઘરથી લાવેલું લંચ બોક્સ આપવા દીધું ન હતું. આમ સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ નિયમની જડતામાં માનવતા ભૂલતા માસૂમ બાળકી ખાધા પીધા વગર રહી હતી. આ અંગે વાલીએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણ મંત્રી, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી, માનવ અધિકાર આયોગ સમક્ષ પણ રજૂઆત કરી શાળા પાસે કડક પગલાં ભરવા માટે માંગણી કરી હતી. આ વિશે કાનૂની અભિપ્રાય લઈ શાળાને કાયદાના હિસાબે લીગલ નોટિસ પણ પાઠવવામાં આવશે. મારું નામ વહાબ સોપારીવાલા છે અને હું અહીંયા મુગલીસરા ખાતે રહું છું. એકચ્યુઅલી શુક્રવારે મારી જે ડોટર છે જે સેકન્ડ સ્ટેન્ડર્ડની અંદર અલ્ફેસાની સ્કૂલ કરીને છે ગોરાડ ઉપર, ત્યાં અભ્યાસ કરે છે. એ સવારે જ્યારે ઘરેથી નીકળી તો લંચ બોક્સ એનું છે એ રિક્ષામાં રહી ગયું અને રિક્ષાવાળો મીન્સ લંચ બોક્સ લઈને મને ત્યાં પરત આવ્યો. એ લંચ બોક્સ હું સ્કૂલે ગયો અને સ્કૂલ મેનેજમેન્ટને મેં રિક્વેસ્ટ કરી કે આ લંચ બોક્સ મારા ડોટર જોડે તમે પહોંચાડી દો અહીંયા. પણ એ સિક્યુરિટી ગાડી મેં ના પાડી. પછી મેં મીન્સ અંદર રિસેપ્શનિસ્ટમાં મેડમ જોડે વાત કરી, એમણે મને ના પાડી દીધી કે આ મારા રૂલ્સમાં નથી. પછી ત્યાં જ્યાં ટ્રસ્ટી છે ત્યાં આપણે સ્કૂલના, એ મારા મિત્ર પણ છે અને મારા સાથે ઘણા સારા સંબંધ છે. મેં એમને ફોન કર્યો, એમને પણ ના પાડી દીધી કે હું અત્યારે મિટિંગમાં છું, તમારે જોડે વાત કરી શકું નથી ને આ ટિફિનનો જે મીન્સ મામલો છે એમાં હું કંઈ કરી શકતો નથી. એટલે હું એ પછી પ્રિન્સિપલને મેં એપ્રોચ કર્યું. પ્રિન્સિપલને મળીને પ્રિન્સિપલે મેં હમણે ના પાડી દીધી કે આ નિયમના અમારા નિયમમાં નથી આવતો, તમારે ચાલુ સ્કૂલે આ રીતે તમે ટિફિન નહીં આપી શકો અથવા લંચ બોક્સ તમે નહીં આપી શકો. તો અમને મેં એમને બહુ સરળ ક્વેશ્ચન કર્યું કે તમારા જો મીન્સ નોમ્સમાં નથી, નોમ્સ છે તમારા, તમારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આ રીતના છે તો મને મને શો કરો. તમારા કેલેન્ડરમાં નથી, તમારા નોટિસ બોર્ડમાં નથી, તો કઈ રીતે તમે મને આ કરી શકો કે આ અમારે મૌખિક છે? મેં તો મૌખિક આ રીતે નહીં ચાલે. આ તો મીન્સ રીસ્તરનો એક બાળકની ઉપર અત્યાચાર છે અને ઘણા બધા મીન્સ પેરેન્ટ્સ મારે જેવા છે જે લોકો ટાર્ગેટ આ રીતે વહીના છે પણ કોઈ આગળ આવતું નથી. ફર્સ્ટ ટાઈમ મને એવું લાગ્યું છે કે હવે મીન્સ બહુ વધારે પડતું આ સ્કૂલ તરફથી પેરેન્ટ્સને બચ્ચાઓને બહુ અત્યાચાર અને અનસાફી થઈ રહી છે. એના માટે મેં મીન્સ કમ્પ્લેન્ટ્સ પણ કરી છે. મુખ્યમંત્રીની પણ મેં કમ્પ્લેન કરી છે, ગૃહમંત્રીની પણ મેં કમ્પ્લેન કરી છે, સાથે સાથે માનવ અધિકાર પંચ છે ત્યાં પણ મેં કમ્પ્લેન કરી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કમ્પ્લેન કરી છે આ માટે અને સખતમાં સખત પગલાં સ્કૂલ વિરુદ્ધમાં લેવાય એવા હું ઈચ્છું છું. હવે જો સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં દેશ વિરોધી કૃત્યની શંકાના આધારે 3 ATSએ પૂછપરછ શરૂ કરી. રાજ્યના 8 મહાનગરમાં જાહેર સ્થળોએ સીસીટીવી લગાવવા ફરજિયાત. 3 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવવા પડશે. યુપીમાં બીજેપી નેતાના બાળકે રમત રમતમાં ગોળી ચલાવી દેતા 11 વર્ષીય માસૂમનું મોત. કેશકાંડમાં ફસાયેલા ઝારખંડના 3 કોંગ્રેસી એમએલએ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા. કાઠમંડુમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. સમાચારો વિગતે જોઈએ. ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરી કામગીરી કરતા હોય છે. આજે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી. હાલ 3ની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસ કાર્યવાહીને લઈને 4 શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્ર પાસેથી માહિતી મળી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને એટીએસ દ્વારા રાજ્યના 4 અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાની શંકાના આધારે અમદાવાદ જિલ્લા, સુરત, નવસારી અને ભરૂચમાં કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 4 જગ્યાએ રેડ કરી સંયોગી પુરાવા એકત્ર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે અટકાયત કરેલા 3 શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે, જેમની સામે દેશ વિરોધી કૃત્ય તેમજ જેહાદ કૃત્ય કરવામાં આવે તેવી સામેલ શંકા છે. હાલ આ તમામ કાર્યવાહી ચાલી રહી છે, જેના બાદ નિષ્કર્ષ આવશે કે તેમનો રોલ આ સમગ્ર મામલામાં શું હતો તે જાણવા મળશે. એનઆઈએ કેટલાક દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કેટલાક દેશ વિરોધી તત્વોને સર્વેલન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન વગેરે બાબતોના આધારે ગુજરાતના 3 લોકોને સસ્પેક્ટ કરવામાં આવ્યા છે, જેઓ દેશ વિરોધી કૃત્ય કરવા માટે સક્રિય હતા. ગુજરાત એટીએસ દ્વારા આજે અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચની કેટલીક શકમંદ જગ્યાઓ પર રેડ કરી હતી. આ સમગ્ર મામલે એટીએસ દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે કે હાલ એનઆઈએ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે અને 3 લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ આ તપાસ ખૂબ જ નાજુક તબક્કામાં હોવાથી તે અંગે વધારે વિગત મળી શકે તેમ નથી. જાહેર સ્થળો, મોટી સંખ્યામાં લોકોની અવર જવર વાળા સ્થળો સાથે હવે એક જ સમયે 1000થી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમિયાન 1000 લોકોની અવર જવર હોય તેવી સંસ્થાઓએ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે, તેમજ 30 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવવા પડશે. જાહેર સલામતી સમિતિ દ્વારા ભલામણ કરાયેલના પગલે 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે. પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અધિનિયમ અમલી કરાશે, જેનો 1 ઓગસ્ટ 2022 અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસિત ગુજરાતમાં વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાઓની સંભાવનાઓને અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નાગરિકોની પણ સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી અધિકરણ અધિનિયમ 2022નો સોમવાર 1 ઓગસ્ટ 2022થી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી રહી છે, જેમાં રમતગમતમાં ફાયરિંગને કારણે એક માસૂમનું મોત થઈ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બીજેપી નેતાના ઘરે કેટલાક બાળકો રમી રહ્યા હતા, ત્યારે અચાનક નજીકમાં રાખવામાં આવેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી ગોળી ચાલી ગઈ હતી. ગોળી સીધી જ માસૂમને છાતુમાં વાગી અને તેનું દર્દનાક મોત થઈ ગયું હતું. માહિતી મળતા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ મામલો કરારી પોલીસ સ્ટેશનના અશોકનગરનો છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાજપના જિલ્લા મહાસચિવ સંજય જયસ્વાલનું ઘર કરારી પોલીસ સ્ટેશન વિસ્તારના અશોકનગર વિસ્તારમાં છે. અહીં સાંજે 6 વાગે પાડોશી રામેશ્વર પ્રસાદનો 11 વર્ષનો પુત્ર અનંત વર્મા જયસ્વાલના દીકરા સાથે ચોર સૈનિક રમી રહ્યો હતો. આ દરમિયાન વિસ્તારના કેટલાક અન્ય બાળકો પણ રહ્યા હતા. ઘરમાં કોઈ વડીલ સભ્ય હાજર નહોતા, જેથી બાળકો રમત રમતમાં રૂમમાં પહોંચ્યા હતા. રૂમમાં ભાજપના નેતાની લોડેડ પિસ્તોલ રાખવામાં આવી હતી. જયસ્વાલના દીકરાએ રમતા રમતા પિસ્તોલથી ગોળી ચલાવી દીધી અને તે સીધી સામે ઉભેલા અનંત વર્માની છાતીમાં વાગી અને અનંત ત્યાં જ ઢળી પડ્યો હતો. ગભરાયેલા બાળકોએ આખી વાત અનંતની માતાને કહી. અનંતની માતા તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ અને અજોઈને અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનો અનંતને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો હતો. માહિતી મળતા જ એસીપી સમર બહાદુર અને સર્કલ ઓફિસર યોગેન્દ્ર કૃષ્ણ નારાયણ પોલીસ દળ સાથે જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ઘટના અંગે પરિવારજનોની પૂછપરછ કરી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. કોંગ્રેસે ઝારખંડના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે, જેમના વાહનમાંથી મોટી રકમ મળી આવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે હાવડામાં આ ધારાસભ્યોના એસયુવી ગાડીમાંથી રોકડ જપ્ત કરી હતી, ત્યારબાદ પૈસા ગણવાનું મશીન મંગાવ્યું હતું. કોંગ્રેસે રાંચીના ખીજડીથી ધારાસભ્ય રાજેશ કચ્છપ, કોંગ્રેસ સિમેટ ગામના કોલેબીરાથી નમન વિક્સેલ કોંગારી અને જામતારાથી ઇરફાન અંસારી વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. હાવડામાં ધારાસભ્યોની ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. હાવડાના એસપી ગ્રામીણે જણાવ્યું હતું
के पांचरा पोलिस स्टेशन विस्तारना राणीहाटमां नेशनल हाईवे 16 पर नाकाबंदी करी गाडीने रोकवामां आवी ત્યારે ઝારખંડના કોંગ્રેસના 3 ધારાસભ્યો તેમાં હતા। ગાડીની તપાસ કરતા તેમાંથી મોટી રકમ મળી આવી હતી। આ રોકડની ગણતરી માટે મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા। બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોના પૈસા મળ્યા પછી પાર્ટીએ એક ભાજપનું ષડયંત્ર ગણાવ્યું હતું। ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે આ ષડયંત્ર પાછળ ભાજપનો હાથ છે। તેઓ લાંબા સમયથી બિન ભાજપ શાસિત રાજ્યમાં સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી। ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના અહેવાલ નથી। મળતી માહિતી પ્રમાણે બિહારના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી। સવારે 7:58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે સવારે બધું સામાન્ય હતું। રજાનો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે હતા, પરંતુ ધરતીની ધ્રુજાદીએ હલચલ મચાવી દીધી હતી। લોકો ઘરની બહાર આવી ગયા અને વાસ્તવમાં ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 5.5 હતી। ઉત્તર બિહારના અનેક જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેપાળને અડીને આવેલા મધુબિની, સમસ્તીપુર, અરિયાટી, કટિહાર, સીતામઢીમાં સવારે 7:58 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રાષ્ટ્રીય સિસ્મોલોજી કેન્દ્રના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીયના પૂર્વ દક્ષિણ પૂર્વમાં 147 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગ કૌભાંડ, આમ આદમી પાર્ટીએ લગાવ્યા આક્ષેપ। પાગતડા વિસ્તારમાંથી દેશ વિરોધી કૃત્યની શંકાના આધારે એક વ્યક્તિની એટીએસએ કરી અટકાયત। અશાંતારા હેઠળની મિલકતની નોંધણી વખતે સબ રજીસ્ટ્રાર અને વકીલ વચ્ચે તુતુમેમે। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાંથી છેતરપિંડી કરી વર્ષોથી નાસ્તા પડતા કુલ 7 આરોપીઓ ઝડપાયા। પુણામાં છાત્રની જાતીય સતામણી કરનારો આચાર્ય નિશાંત મોડી રાતે પકડાયો। સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આઝાદીના 75મા વર્ષે 75 સેન્ટર પર જ્ઞાનવર્ધક સોસાયટીની કસોટીનું આયોજન। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલો જ। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।